नमस्कार विद्यार्थी मित्रों, वेद कैरियर जीके लेक्चर सीरीज में आपनो स्वागत छे। मित्रों, आज आपणे गुजराती व्याकरण में अलंकार जोवाना छे अने आ अलंकार में श्लेष अलंकार आज जोवाना छे। आनी पहेला आपणे घणा बधा अर्थालंकार अलंकारना प्रकार में छे, ए अर्थालंकारना पण घणा बधा प्रकारो आपणे जोई चूक्या छे। जे हजी सुधी तमे ना जोया होय तो अत्यारे तमे प्लेलिस्ट में जईने जोई शको छो, अने हजी सुधी तमे अमारी चेनल सब्सक्राइब ना करी होय तो अत्यारे सब्सक्राइब करो अने बाजू में आवेला बेल आइकोन ने प्रेस करो, जेथी करीने नवो माहिती अपलोड करिए तो सौ प्रथम तमने नोटिफिकेशन द्वारा माहिती मळी रहे। तो आजे आपणे शुरुआत करीए श्लेष अलंकार। तो श्लेष अलंकार कहेवाय कोने अथवा श्लेष अलंकारनी व्याख्या शुं? तो के ज्यारे कोई पंक्ति જ્યારે પંક્તિ કે વાક્યમાં એક શબ્દ આવતો હોય અને એક શબ્દનો એકથી વધુ અર્થ પ્રયોજાતો હોય ત્યારે શ્લેષ અલંકાર બને છે। ફરીથી આખી વ્યાખ્યા આપણે રિપીટ કરીએ તો કે જ્યારે પંક્તિ કે વાક્યમાં એક શબ્દ આવતો હોય અને એક શબ્દનો એકથી વધુ અર્થ પ્રયોજાતો હોય ત્યારે આપણો શ્લેષ અલંકાર બને છે। પરંતુ અહીં એક નોંધ યાદ રાખવા જેવી છે કે જ્યારે એકનો એક શબ્દ વાક્ય કે પંક્તિમાં આવતો હોય અને બંને જગ્યાએ અલગ અલગ અર્થ બતાવતો હોય તો એ શ્લેષ અલંકાર નથી। ફરીથી જે કહેવા માંગુ શું કહે છે તો કે ભાઈ એકનો એક શબ્દ કે એક વાક્યમાં કે પંક્તિમાં બે જગ્યાએ આવતો હોય અને બે જગ્યાએ અલગ અલગ અર્થ કરતો હોય તો એ શ્લેષ અલંકાર બનતો નથી। શ્લેષ અલંકારમાં શું યાદ રાખવાનું કે ભાઈ એક શબ્દના બે અર્થ અથવા બેથી વધારે અલગ અલગ અર્થ બનતા હશે। તેને ઉદાહરણ જોઈએ જેથી કરીને આપણું ક્લિયર થાય। તો પહેલું ઉદાહરણ છે, તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે। તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે। તો પહેલાં તો પાણી અહીં બે શબ્દના અર્થ થાય છે પાત્ર। તો પહેલાં તો પાત્ર એટલે શું? એટલે કે ભાઈ કોઈ એક પાત્ર આપણે ભજવતા હોય, કોઈ માણસ છે એ પાત્ર ભજવતો હોય, કોઈ વ્યક્તિનું પાત્ર ભજવતો હોય એને શું કહેવાય? પાત્ર। અને બીજો એનો અર્થ શું થાય? તો કે પાત્ર એટલે વાસણ। તો આ રીતના છે, એ બંને એક શબ્દના બે અર્થ થતા હોવાથી આ કયો અલંકાર બને? આપણો શ્લેષ અલંકાર। સેમ આપણું પાણીમાં પણ લઈ શકે કે ભાઈ પાણી એટલે પાણી એટલે એક તો આપણે ખ્યાલ જ છે પાણી એટલે શું થાય? તો કે જળ। અને બીજું પાણી એટલે શું થશે? તો કે તાકાત, બળ। તો આ રીતના આપણા એક જ શબ્દના બે અર્થ થતા હોવાથી આપણો કયો અલંકાર બનશે? તો કે શ્લેષ અલંકાર બનશે। બંને અહીંયા બંને શબ્દનો અર્થ આપણે બંને કાઢી શકીએ છીએ। બીજું એક્ઝામ્પલ લઈએ જેથી કરીને આપણે ખ્યાલ આવે। અઢળક ઢળિયો રે સાંભળ્યો। હવે આમાંથી કયો શબ્દ આવે છે? તો કે ઢળિયો। તો ઢળિયો એટલે શું? તો પહેલાં તો ઢળિયો એટલે ઢળી પડવું, કોઈ ઢળી પડે અથવા પડી જવું। ઢળ્યું એટલે આપણે શું કહી શકાય? પડી જવું। અને બીજું તો કે ઢળ્યું એટલે શું થશે? તો કે બીજું આપણે લઈ શકાય પ્રસન્ન થવું। પ્રસન્ન થવું। તો આ રીતના એક ઢળ્યો શબ્દના બે અર્થ નીકળે છે, એક ઢળ્યું એટલે ઢળી પડવું અથવા પડી જવું, અને બીજો અર્થ શું થશે? તો કે પ્રસન્ન થવું। તો આ રીતના છે આપણો કયો બને? એક જ શબ્દના બે અર્થ નીકળતા હોવાથી કયો બનશે? આપણો શ્લેષ અલંકાર બનશે। હજી જોઈએ એક્ઝામ્પલ। રવિ નીચ કર હાથ પર તેને હાથ ફેરવે છે। તો અહીંયા આપણે હાથ નહીં આવે, ટાઈપિંગ મિસ્ટેક છે, કર આવશે। રવિ નીચ કર પર ફેરવે છે। તો રવિ એટલે શું? તો પહેલાં અહીંયા તો રવિ એટલે તો કે એના બે અર્થ થાય। પહેલાં તો રવિ એટલે શું થાય? તો કે રવિ એટલે છોકરો, કોઈ રવિ નામનો છોકરો। અને બીજું રવિ એટલે શું થશે? તો કે સૂર્ય। તો કે એક જ શબ્દના બે અર્થ થતા હોવાથી અહીંયા કયો બે અલંકાર બનશે? તો કે શ્લેષ અલંકાર બનશે। અને આપણે અહીંયા કરમાં પણ એ રીતના લઈ શકાય। તો કર એટલે પહેલાં તો શું થાય? કર એટલે તો કે કર એટલે પેલું કિરણ થાય। જો સૂર્યના સંદર્ભમાં આખું વાક્ય લેતા હોય તો કર એટલે શું થશે? કિરણ। પણ બીજું કર એટલે શું થશે? તો કે હાથ। જ્યારે રવિ છોકરાના સંદર્ભમાં લઈએ ત્યારે ઘરનું કયું બનશે? તો કે હાથ। આ રીતના એક જ શબ્દના બે અર્થ થતા હોવાથી આપણે એને શું કહીશું? તો કે શ્લેષ અલંકાર કહીશું। ચોથો એક્ઝામ્પલ જોઈએ। આ રમણીયનો રાગ કોને મુગ્ધ ના કરે? હવે આમાંથી કયો શબ્દ આપણો છે? રાગ। તો કે રમણીયનો રાગ, રાગ એટલે એક તો આપણે ખબર પડે, ખ્યાલ જ છે, પેલું ખ્યાલ જ આવી જાય, રાગ એટલે કંઠની મધુરતા એટલે સ્વર,
કંઠની મધુરતા, અથવા બીજું રાગ એટલે સ્નેહ અથવા પ્રેમ. તો અહીંયા એક જ શબ્દને આપણે શું બને છે, બે અર્થ થતા હોવાથી આપણે કયો બનશે, તો કે ભાઈ શ્લેષ અલંકાર બનશે. ખાસ યાદ રાખવા જેવું છે કે ભાઈ રમણીયનો રાગ, ઘણા મિત્રોને આવા શબ્દો જ્યારે મૂકી દેતા હોય છે પરીક્ષામાં ત્યારે ઘણું બધું કન્ફ્યુઝન બનતું હોય છે, કેમ કે આ શબ્દના છે ઘણા બધા એના અર્થ થતા હોય એ જે આપણે ખ્યાલ ના હોવાથી આપણે એને વેરીફાય અથવા ડિફેન્ડ કરી શકતા નથી કે ભાઈ આમાં કયો આપણો છે એ ચોક્કસ અલંકાર બનશે. પાંચમું એક્ઝામ્પલ જોઈએ. ચોમાસું આવતા સૃષ્ટિ નવું જીવન મેળવે છે. ચોમાસું આવતા સૃષ્ટિ, તો પેલા તો સૃષ્ટિ એટલે કોણ, તો કે જગત. અને બીજી સૃષ્ટિ એટલે કયું આવશે, કોઈ છોકરી નામ સંદર્ભમાં આવશે. તો આ રીતના આપણા છે એ એક જ શબ્દના શું બનતા હોય છે, તો કે બે અર્થ થતા હોવાથી આપણે કયો અલંકાર બનશે, તો કે ભાઈ શ્લેષ અલંકાર બનશે. છઠ્ઠું એક્ઝામ્પલ જોઈએ. રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય. રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય. તો રવિ એટલે શું છે, તો કે રવિ એટલે હમણાં આગળ આપણે જોઈ ગયા, રવિ એટલે એક તો પેલા તો રવિ એટલે રવિ નામનો છોકરો, અને બીજું રવિ એટલે શું થશે, તો કે સૂર્ય. તો આ બંને સંદર્ભમાં આપણે લેવા છે, એક જ શબ્દના બે અર્થ થતા હોવાથી, કે ભાઈ રવિને જ પોતાનો તડકો ના ગમે તો એ ક્યાં જાય. સાતમું એક્ઝામ્પલ જોઈએ. આ મણી લાલ છે. હવે ઘણા મિત્રોને આવા ક્યારેક કન્ફ્યુઝન, જ્યારે આવા એક્ઝામ્પલ પરીક્ષામાં પૂછતા હોય છે જે કન્ફ્યુઝન કરાવતા હોય છે, તો કે મણી લાલ છે. તો પહેલા તો મણી લાલ એટલે જો એને સ્પેસ, તો કે જે વચ્ચે જગ્યા છે એ મૂકી ના મૂકીએ અને લખીએ તો મણીલાલ એટલે કોઈ વ્યક્તિનું નામ થયું. પણ મણી લાલ એટલે મણી એટલે કોઈ રત્નની વાત છે, અને બીજો અર્થમાં રત્ન લઈ શકાય, અને રત્ન કેવું છે, લાલ છે. એટલે આ શબ્દના જે છે એના બે અર્થ થતા હોવાથી આપણો કયો અલંકાર બનશે, તો કે શ્લેષ અલંકાર બનશે. આઠમું જોઈએ. વરસાદ તમારી રાહ જુએ છે. વરસાદ તમારી રાહ જુએ છે, તો વરસા શબ્દ આપણે જોઈ લઈએ. વરસા એટલે કોણ થશે, એક તો છોકરી. વરસા એટલે છોકરી, અને વરસા એટલે કોણ, તો કે ઋતુ પણ લઈ શકાય, વરસા ઋતુ. તો આ રીતના એક જ શબ્દના બે અર્થ થતા હોવાથી આપણે કઈ અલંકાર બની શકાય, તો કે ભાઈ શ્લેષ અલંકાર બનશે. નવમું એક્ઝામ્પલ જોઈ. દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર. દીવા નથી, તો આમાં શબ્દનો ખાસ મિનિંગ યાદ રાખવા જેવો છે કે દીવા નથી એટલે પેલા તો દીવા નથી એટલે કોણ, તો કે દીવાબત્તી એટલે અંધારું છે. પણ દીવા નથી એટલે, તો કે દીવાન પોતે નથી, એટલા પણ એટલા માટે પણ રાજનું કેવું છે, અંધારું છે. એટલે આ રીતના બંને શબ્દ છે એ અલગ અલગ બને છે, અને બે એના અર્થ થતા હોય એવું સજેશન કરે છે, એટલા માટે આપણો વાક્ય કેવું બનશે, તો કે શ્લેષ અલંકારનું બનશે. દસમું એક્ઝામ્પલ ને છેલ્લું જોઈએ. સાહેબ આંબા નીચે મળવા પડ્યા છે. હવે ઘણા મિત્રોને એવું થતું હશે કે ભાઈ આ વાક્યમાં કોઈ ઘણું કન્ફ્યુઝન છે અને ઘણું બધું છે, તો જોઈએ કે ભાઈ સાહેબ આંબા નીચે મરવા પડ્યા છે. હવે મરવા એટલે શું, તો પહેલાં તો આ શબ્દ છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. પેલું તો મરવા એટલે ઘણા બધાને ખ્યાલ આવી જશે, મરવા એટલે મૃત્યુ પામવું. મરવા એટલે શું થશે, તો કે મૃત્યુ પામવું. પણ બીજો મરવા એટલે શું થશે, તો કે ભાઈ એનો કોલ, એના મોર. મોર એટલે કે જ્યારે હજી આંબામાં કેરી આવવાની શરૂઆત હોય ત્યારે એના મોર જે આવે, ફૂલ ટાઈપ આપણે કહી શકાય કે એનો મોર આવે, તો એને પણ શું કહેવાય, તો કે મરવા કહેવાય. તો આ રીતના છે એ બે શબ્દ આપણે એક જ શબ્દના બે અર્થ થાય છે, કે સાહેબ આંબા નીચે મરવા પડ્યા છે. મરવા એટલે શું થશે, એક તો મૃત્યુ પામવું, અને બીજું મરવા એટલે શું થશે, કોલ અથવા મોર, એટલે કે જે હજી નાની નાની કેરીઓ જે આવવાની શરૂઆત છે એને શું કહેવાય, મરવા કહેવાય. તો આ રીતના એક જ શબ્દને આપણે શું બને છે, બે અર્થ બનતા હોવાથી આપણે કયો અલંકાર કહી શકાય, શ્લેષ અલંકાર. તો ફરીથી શ્લેષ અલંકારની વ્યાખ્યા આપણે જોઈએ, તો કે શું આવશે, તો કે એક જ વાક્ય કે અથવા પંક્તિમાં એક જ શબ્દના એકથી વધારે અર્થ થતા હોય તો ત્યારે કયો અલંકાર બને, શ્લેષ અલંકાર બને છે. તો મિત્રો આપણે આ વિડીયોમાં આટલું રાખીશું, વધારે માહિતી આગળના વિડીયોમાં જોઈશું. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરો, જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી થઈ રહે. તો આ વિડીયોમાં આટલું રાખીશું. જય હિન્દ, જય ભારત.